सहजात्म स्वरूप परम गुरु। वंदो श्री गुरुराज प्रभु ने अहो अलौकिक ज्ञान जो ने तीव्र ज्ञान दशा मा क्या थी अविरति पामे स्थान जो ने भन भुलावे तेवी भीड़े जगत श्री गुरु राज जो ने बीजा राम समाते मानो सारे सहुना काज जो ने बीजा वीर समाते मानो सारे सहुना काज जो ने तीव्र ज्ञान दशमा अविरति ने स्थान क्या छे क्यों गुण स्थानक वीरती छे के अविरती छे कुपोदेव बार थी देखाय अपने तीव्र ज्ञान दशा में अविरती ने स्थान होय नहीं सम्यक दर्शन नु मुख्य लक्षण वितरकता छे सिद्धांत छे आ अने कुपोदेव तो सम्यक दर्शन क्या के जे परिपूर्ण स्वरूप ज्ञान उत्पन्न थयु छे वचनामृत 187 लोकालोक ने जाणवानु बाकी छे पण के आत्माना अनंत आनंदमांथी बहार निकळीने आवे लोकालोक प्रत्ये क्या जा शके आ विकल्प के मने नहीं आ लखनार ने थाय हूँ तो आत्मा में छू पण उदय प्रयोगे लखवू पड़ू अपने माटे गुण स्थानक नी वात चाले छे आपणे अपूर्व अवसर एवो क्यारे आवशे गुण स्थान आरोहण क्रम निसरणी गुण स्थानक जैन दर्शन में जीवनी अध्यात्मनी दशा समझावा माटे पगथिया मूक्या छे गया समागम आपणे वात करेली के आठ दृष्टिनी सज्जय में પણ અપેક્ષા એ જ છે પહેલું બીજું ત્રીજું ચોથું જે ચાર દ્રષ્ટિ આવે એ હજી મિથ્યાત્વ છે પાંચમી દ્રષ્ટિમાં સંકિતની સ્પર્શના થઈ થીરા દ્રષ્ટિમાં અહીંયા સમ્યક દર્શન થયું ચોથે ગુણતાને કે આ જંકશન છે 14માં અલગ અલગ પગથિયા તો આઠ જ પગથિયા હોય 14 જ હોય અનંત પગથિયા હોય જ્ઞાન દર્શન અને ચારિત્ર એ આત્માના મુખ્ય ગુણો છે અને આ ગુણો કર્મના આવરણોથી ઢંકાયેલા છે કર્મો ખસેડતા ખસેડતા તે આવિર્ભૂત થતા જાય છે ધીરે 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 પ્રગટે વાસણ કેમ ઘસઘસ કરીએ પછી ચમકે પિત્તળનું વાસણ પછી સોના જેવું લાગે એમ ઘસઘસ કર્યા કરે એટલે કર્મો કચરો નીકળતો જાય એટલે મૂળમાં તો શું છે સીધો જૈસો જીવ હે જીવ સોહી શિવ હોય પણ આ વચમાં કચરો છે કર્મ મેલકા આંતરા બુજે વિરલા કોઈ મૂળમાં તો સર્વજીવ છે સિદ્ધ સર બધા પરમાત્મા જ છે પણ ક્યારે નરકી કરણી નર કરે તબ નર નારાયણ હોય એમ આત્મા સોય પરમાત્મા બોલે નહીં કઈ હું આત્મા છું એમ નહીં વાદળથી ઢંકાયેલ સૂર્ય જેમ વાદળ ખસતા પ્રગટ થાય તેમ આત્મા કર્મના આવરણ ખસતા પ્રગટ થાય છે ને સાબિત થાય પછી કે સર્વજીવ છે સિદ્ધ સામ કોણ જે સમજી ગયો એ સિદ્ધ થઈ ગયો કોપોદે કહ્યું ને સમજ્યા તે બધા શમાઈ ગયા અને ઠરી ગયા પછી વિભાવમાંથી સ્વભાવમાં આવી ગયા મૂળ ગુણ જ છે આ પણ એ ગુણ આવિર્ભત પ્રગટ કરવો પડે તે ન્યાયે કર્મોના ઓછા વત્તાપણે લઈને ઓછું અધિક પ્રગટપણું થયું હોય અને ગુણોની તરતમ્યતાને લીધે જીવોના ભેદ પડે અને ગુણસ્થાનક કહેવાય કે આત્મદશા સંપૂર્ણ પામવા માટે આ જીવ કેટલો લાયક થયો એટલે ખરેખર તો ગુણઠાણ અધ્યાત્મમાં ચોથાથી શરૂ થયા આમ પહેલું ગણાય ખરો પહેલું બીજું ત્રીજું કેમ કે બીજાવાળા પાસે પડી ગયા હોય એટલે એને ગણવા તો પડે ને ભૂલ થઈ ગઈ છે કેમ એને ગણવા પડે આગળ આવશે કેમ ગણવા પ્રગટ થયેલા ગુણો મુજબ જીવે જીવે વધતે ઓછે અંશે ગુણોનું પ્રાગટ્ય હોય તેથી ગુણસ્થાનક પણ જેટલા જીવ એટલા કે અનંતતા થાય એટલે ગુણસ્થાનક 14 નથી કે પતંજલિના યોગમાં 8 નથી આમ અનંતુ છે પણ અનંતુ અનંત જીવો હોય ને અનંતુ ગુણસ્થાનક તો સમજાય કેમ એટલે સામાન્ય જીવોને આપણે જેવા બાળ જીવોને સમજવા માટે ગીતાર્થ આચાર્યોએ પૂર્વાચાર્યોએ આ નિસરણીના પગથિયા તરીકે સમજાવ્યું કે આમ કરીશ તો આમ થાય ને આ દશા આવે તારી અને ધીરે 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 તને પૂર્ણ પદ કેવું હોય એ સમજાશે પણ એ પૂર્ણ પદ સમજવા માટે અત્યારથી આપણે નક્કી કરીએ તો કુપોદેવે તાકીદ કરી છે આપણને વ્યાખ્યાનસર 1:39 બોલ છે એટલે આપણે બહુ ધ્યાનમાં રાખવાનું આ ગુણ સ્થાનકને બધું સમજવાનું પોતા માટે છે
ખાસ કરીને આ માર્ગમાં આવ્યા પછી કુપોદય માટે તો નહીં જ કે બાહ્યથી ગુરુવાસમાં પણ અંતરંગે મુનિવરો પ્રભુ તુલ્ય માસે તત્વજ્ઞાની રાજચંદ્ર માયા કરો. અસંખ્યાત પ્રદેશી આત્મા એકેય પ્રદેશે એને રાગ અને દ્વેષ રહ્યો નથી. એ અંબાલાલભાઈને પ્રતીતિ આવી એટલે પદોય રચે પછી તો લબ્ધિ પ્રગટેલી એટલે બોલે ને વિચારે ને એ પછી કાવ્યમાં લખી નાખે આપણા માટે. નહીં રાગ ને વળી દ્વેષ નો લવલેશ આત્મ પ્રદેશમાં પરમાત્મા સમજો ધર્મ મૂર્તિ દેહધારી વેશમાં. એટલે ગુણ થાને હોય જ નહીં પરમાત્માને પછી. તેરમું ને ચૌદમું હોય પછી ત્યાં ગયા એટલે સિદ્ધ જીવોને ગુણથાનક ન ગણાય ગયા. સાદી અનંત અનંત સમાધિ તો એ પગથિયું ચડી ગયા છે બધા. પરમાત્મા સમજો ધર્મમૂર્તિ દેહધારી વેશમાં તો આવ્યા શા માટે અહીંયા. કળી કાળમાં ભવ રોગ હરવા વૈદ્યમાનું આખરો પ્રભુ તુલ્યમાશય તત્વજ્ઞાની રાજચંદ્ર મયા કરો. હવે આપણે માપવા ગયા તો શ્રદ્ધા થતી હોય તો માની લેવામાં જ કલ્યાણ છે. કુપોદયે કહેલું ખંભાતના મુમુક્ષુને કે જો પૂર્વ પર અવિરોધ રહેતો હોય તો આમાં જ કલ્યાણ છે. કે ગ્રામીક વાત છે પણ કહી દઉં છું, કહેવું નહોતું તો એ કહી દઉં છું. પાત્રજી હોય તો કહેવું પડે જ્ઞાનીને, જ્ઞાનીને ગરજ છે. ત્યારે દ્વાર ખડા ભગવાન એ તો રડે છે આપણે માટે. એટલે કહે છે કે સાતમા સુધી પહોંચે તો તેમાં સમ્યકત્વ સમાઈ જાય છે. ચોથે વ્યવહાર સંકિત થયું, અનંતાનુમંદી ગઈ, આગળ વધ્યો, સાતમે પહોંચ્યો. અને જો ત્યાં સુધી પહોંચે તો તેને ખાતરી થાય કે આગલી દશાનું કેવી રીતે છે. સાતમાની વાત, આપણે હજી પહેલાંથી પહેલાં ગૂંથણમાં નથી, હમણાં આવશે વાત. હોય અને નમસ્કાર જ્ઞાની ગમ્ય. અશ્વજી મહારાજ કહે છે કે પહેલાં નજીક પહોંચો તો ધન્ય ઘડી ધન્ય ભાગ્ય. જે મહા મહા ઉપાધ્યાય કહેવાતા હતા એ શરૂઆતમાં એ માનતા હતા કે હું જ્ઞાની છું, ધજા રાખતા હતા બધી. પછી કોઈકે પૂછ્યું એને કે ગૌતમ મંડળ કેટલા જ્ઞાનના ધણી હતા, તો કે આટલા. પછી એનું શું થયું, તો કે આમ. તો કે તમે કેટલી ધજા રાખો છો અને ગૌતમ ગંડર કેટલી રાખે છે, પછી ખબર પડી. પછી એણે કહ્યું કે કરણ અપૂર્વના નિકટથી જે પહેલું ગૂંઠાણું એ નજીક પહોંચ્યો ખાલી તો સુયશ વિલાસનું ટાણું. યશોજી કહે છે કે તો ધન્ય ઘડીને ધન્ય ભાગ્યું, હું પહેલાંની નજીક પહોંચ્યું હતું. એટલે કર્મગ્રંથમાં પહેલાં ગૂંઠાણાના બે ભાગ છે. પહેલું ગૂંઠાણક એટલે મિથ્યાત્વ અને ગાઢ મિથ્યાત્વ. એટલે આપણે બધા ગાઢ મિથ્યાત્વમાં હોય ને એટલે પહેલાંની નજીકે નથી, એટલે ગણતરીમાં જ ન આવીએ આપણે તો. એમ યશુજી મહારાજ કહે છે આઠ દ્રષ્ટિની સજ્જાઈમાં કે કરણ અપૂર્વના નિકટથી જે પહેલું ગૂંઠાણું રહે એ મુખ્યપણે ઈહા હોય સુયશ વિલાસનું ટાણું. ધન્ય ઘડી ધન્ય ભાગે સુયશ વિલાસનું ટાણું આવ્યું. આ હું નજીક પહોંચ્યો, હવે હવે ક્યાંક છૂટવાની વાત, અંશે ક્યાંક રૂચિ નદી ગોળ પાછા. ગ્રંથિ ભેદ કદાચ થાય આગળ ઉપર, એ તો પાછો યુટર્ન લઈને પાછો આવી જાય. એટલે કૃપાદેવ કહે છે કે સાતમા સુધી પહોંચે તો તેમાં સંકિત સમાઈ જાય અને જ્યાં સુધી ત્યાં સુધી પહોંચે તો તેને ખાતરી થાય કે આગલી દિશાનું કેવી રીતે છે. હવે આપણને બોધ આપ્યો છે, પરંતુ સાતમા સુધી પહોંચ્યા વિના આગલી વાત ખ્યાલમાં આવી શકતી નથી. એટલે ત્યાં સુધી શું કરવું પડે, મૌન રાખવું પડે અધ્યાત્મની બાબતમાં અને ખાસ કરીને કુપોદયની દશામાં. બીજું બોલે તો વાંધો નથી, અનાદિકાળથી ઉન્મત્ત પ્રલાપ દશામાં જ છે આ જીવ. એ તો અનંતાનુમંદિનું બંધ પડી જાય ધર્મ સ્થાનકમાં, બીજે ક્યાંક પાપ કરે તો પરુષણમાં અહીંયા આવીને પ્રતિક્રમણ કરે, આલોચે, છૂટે. અહીંયા પાપ કરે ક્યાં જાય પછી. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ ધર્મ ક્ષેત્રે વિનશ્યતિ, ધર્મ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. હવે ક્યાં છૂટશે, છૂટવાની જગ્યાએ જીવ બંધાય તો જાય ક્યાં પછી. અવાડે આવેલી ગાય તરસી જાય, ત્રણ વર્ષનો દુકાળ છે, પાણી કંઈ છે નહીં, કોક શ્રાવકે અવાડો બાંધ્યો, વાવ ત્યાં આવીને તરસ્યો જાય, હવે ક્યાં છૂટશે. હવે એને મરવા વારો જ છે. એટલે આપણે આ ગ્રુપમાં તો નથી ને. એટલે કુપોદેવે આગળ વ્યાખ્યાંતર એકમાં, આ તો 39માં બોલ છે, 139માં બોલમાં અને 143 બોલમાં ખાસ વાત, આ તો સાતમા ગુણથાકની વાત કરી કે સાતમા વાળાને ખબર પડે કે આગળ ઉપરની દશા કેવી હોય. એટલે આપણે માટે તો આ વાત છે જ નહીં, તો આપણે માટે કઈ વાત છે. વાત કરે છે 139માં બોલમાં 752માં પાના ઉપર, જે પહેલા ગુણથાનકમાંથી આગળ જતો નથી
આગળ જેવા વિચારે કરતો નથી. પ્રતિક્રમણ છે આલોચના, સવન સુરથી સુધી વાટ જોવાની જરૂર નથી કાંઈ. આગળ જેવા વિચાર કરતો નથી, પહેલાંથી આગળ શી રીતે વધી શકાય, તેના શું ઉપાય છે, કેવી રીતે પુરુષાર્થ કરવો, તેવો વિચાર પણ કરતો નથી. અને વાતો કરવા બેસે ત્યારે એવી કરે કે તેરમું આ ક્ષેત્રને આ કાળે પ્રાપ્ત થતું નથી. બોલતા આવડી ગયું ને હવે, કે આ કાળે તેરમું હોય જ નહીં, આ કાળે કેવળ જ્ઞાન હોય જ નહીં, આ કાળે મોક્ષ હોય જ નહીં. કૃપાલદેવ કહે છે અજ્ઞાનીઓ આજે કેવળ જ્ઞાન નથી એમ કહે છે, આ વાત સાંભળવી નહીં. એ કૃપાલદેવની મને આજ્ઞા છે કે આવું કોઈ બોલે એ અજ્ઞાની છે, એની વાત સાંભળતો નહીં. તું મારે એ સંભળાય સંભળાય નહીં તો વંચાય, તરત જ બંધ કરી દેવું પડે ને વાંચવાનું. 703માં પાના ઉપર, 717માં પાના ઉપર, 720માં પાના ઉપર ઉપદેશ સાહેબમાં કૃપાલદેવ આજ્ઞા કરી છે આ જ પ્રદેશમાંથી કે અજ્ઞાનીઓ આ વાત કરે છે હિન પુરુષાર્થની. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ભવસ્થિતિ આદિ નામ લે છેદો નહીં આત્મા. તીર્થંકરની વાણી બદલાવી દે પુરુષાર્થ. શાસ્ત્રમાં દાખલા છે, નમિનાથ ભગવાને જોયેલું ગત સુકુમારનું કે હજાર બહુ બાકી છે, બાળ અઠ, રાજ અઠ ને સ્ત્રી અઠ, ને મારે તો આ ભવે જ મોક્ષ જોઈએ. કાકા દીકરા ભાઈ થાય એટલે, એટલે અમે આ તો હજી 10 વર્ષનો છોકરો, વડીલ આગળ હઠ કરે ને નાનો છોકરો, આપણું સાંભળ્યું કે ના મારે તો જોઈએ જ. તને કહ્યું ને કે કર્મો કરેલા આપણે ભૂતકાળમાં જન્મ લઈ એ કર્મનું ફળ ભોગવવું પડે. રામકૃષ્ણને તીર્થંકર ઋષભનાથે બાકાત નથી, એટલે હજાર બહુ પછી તારો મોક્ષ થશે. તમે કયો એ કરવા તૈયાર છો? તો હમણાં દીક્ષા લઈ સ્મશાનમાં ઊભો રહે, દોડીને જાય છે. બહુ લાંબી વાત છે, અવસરે કૃપાલદેવની વાત આવશે ત્યારે કરશું કે બીજીમાં રોવડવી નથી, આમાં જ આવશે છેલ્લે પછી અપૂર્વ અવસરમાં. દીક્ષા લે છે, હજાર બહુ કોણે જોયેલા? નમિનાથ ભગવાને. એક બહુ કોણે જોયો? નમિનાથ ભગવાને. ખોટા હતા? ખોટા નહોતા. જીવના પુરુષાર્થથી તીર્થંકરની વાણી બદલી જાય. આવું શ્રીકૃષ્ણના કેસમાં થયું છે. શ્રીકૃષ્ણે નમિનાથ ભગવાનના કાકા દીકરા ભાઈ થાય, દત્ત સુકુમારના ભાઈ સગા, એ નમિનાથ ભગવાનના કાકા દીકરા ભાઈ, સાતમીથી ત્રીજી થઈ ગઈ. તો કે હજી જાઓ પાછો. નમિનાથ ભગવાન સમોવસ્ત્રાને સાથે 18,000 સાધુ હતા. એન્ટ્રી કરી કે પહેલાં આ બધા સાધુને નમસ્કાર કરી લો, વિનય વિવેક, એટલે ત્રણ નમસ્કાર કરે છે. 18 54 હાફે છે, પરશુવે રેબજે, ત્રણ ખંડના ધણી, શલાકા પુરુષમાં ગણતરી છે, શૈક સંકિતના ધણી છે. આમ તો નિકાચિત કર્મે બદલે એમ લખેલું છે, નિકાચિતની વ્યાખ્યા એમ છે ન બદલે, પછી એમાંય છે ધવલા 6માં કે નિકાચિત એ બદલી જાય અહોભાવ આવે તો. એક જ વસ્તુ એકાંત છે ખાલી, રાગ દ્વેષ જાય તો મોક્ષ થાય, બાકી બધું અનેકાંત છે. પુરુષાર્થ આગળ બધા કારણો બદલી જાય. કાળ ભાવ ઉદ્યમ નસીબ તથા ભાવિ બળવાન, પાંચો કારણ જબ મિલે કાર્ય સિદ્ધિ નિદાન, સમવાય કારણ, એમાં પુરુષાર્થથી 4 બદલી જાય બધા. ઉનાળે ડાંગર પાકે જ નહીં એમ કહેવાતું, હવે ઉનાળામાં વધારે પાકે છે ચોમાસા કરતાં, કેમ કે પોતાના હાથમાં હોય ને પાણી કેટલું આપવું એ, ચોમાસામાં તો કુદરત ઉપર હોય. બધું બદલી જાય પુરુષાર્થથી. વ્યવહારમાં બદલતું હોય તો પરમાર્થમાં કેમ ન બદલે? અને છૂટવાના ભાવ છે તો આત્મા ગામ ગયો જ કૃપાલદેવ કે તને તારા ભાવ ખબર ન પડે, કે બીજાના સ્વરૂપની વાત છે. 537નો છેલ્લો પેરેગ્રાફ, બીજાના સ્વરૂપની વાત છે કે એ તીર્થંકરની વાણી પણ પુરુષાર્થી બદલાઈ જાય. બહુ થાક લાગ્યો, શ્રીકૃષ્ણ કહે છે નમિનાથ ભગવાનને. નમિનાથ ભગવાન કહે છે માર્મિક વચન, થાક લાગ્યો નહીં, થાક ઉતર્યો. કેમ? તો કે સાતમીથી ત્રીજી થઈ ગઈ, તો ફરી વાર જાઓ એટલે ત્રીજીની 0 થઈ જાય. કે હવે તારે સોદો કરવો છે, જેવા ભાવ તેવા હરી ફળે, બબ્બા ભજન થકી ભય ટળે, ભાવ હોવા જોઈએ. દ્રવ્ય ક્રિયાથી ખાલી કામ ન થાય, આપણે તો દ્રવ્ય ક્રિયા કરીએ તોય ઘણું ઘણું ચપટી પૂર્ણ બંધ્યા છે એવા યોગ થશે, એટલે તો ભાવથી જ કામ થાય. પછી આપણે બોલીએ ખરા, ભાવ એ ભાવ ન ભાવ એ ભાવ એ કેવળ જ્ઞાન. તો ગત સુકવાના ભાવ હતા, નમિનાથ ભગવાનની વાણી બદલાઈ ગઈ કે જ્યાં હમણાં મોક્ષ થશે તારો થઈ ગયો. એ થઈ ગયું એ બધાને ખબર જ પાછું, પણ આગલી વાત કે બદલી ગયું 1000માંથી એક, એ પછી ખબર ન હોય. એ કૃપાલદેવ જ કહે ખાલી, કેમ કે જેણે પુરુષાર્થ કર્યો એને ખબર હોય ને કે અમારું મન જાણે છે અમે કેટલો પુરુષાર્થ કર્યો છે. કૃપાલદેવ કહે છે
અહીંયા કહે છે, જીવ પહેલામાંથી બહાર આવતો નથી અને તેરમા ગુણ સ્થાનકની વાત કરે છે, આવી ગહન વાતો જે પોતાની શક્તિની બહારની છે. એટલે અપૂર્વ અવસરની કડીએ કડીએ કુપોલદેવ પોતાની દશાએ પ્રગટાવી છે એ આપણને ખબર પડશે. એટલે પહેલાં આ પ્રાથમિક ભૂમિકા કરી લઈએ ને તો અપૂર્વ અવસર ગાયું, વાંચ્યું, સાંભળ્યું, ગોખ્યું કામ આવે. પોતાની શક્તિની બહારની વાત છે તે તેનાથી સી રીતે સમજી શકાય, અર્થાત પોતાને ક્ષયોપશમ હોય તે ઉપરાંતની વાતો કરવા બેસે તે ન જ સમજી શકાય. આગળ 143માં કહે છે કે ચોથા ગુણસ્થાનક વાળો જીવ સાતમા ગુણસ્થાનકે પોતાની દશાનો જો વિચાર કરે તો કોઈ અંશે પ્રતીત થાય, અમુક જ ખબર પડે ને કે સાતમે બે સમકીતી છે, ચોથા વાળો ને સાતમા વાળો. સાતમા વાળો અપ્રમત્ત છે, ચોથા વાળો હજી વીરતી નથી પણ શ્રદ્ધા સાચી છે, એ થોડીક ખબર પડે એને ખાલી. સમકિત થઈ ગયા પછી કુપાવદેવની દશા થોડીક જ ખબર પડે આપણને. તો સમકિત ન થઈ ગયું હોય તો આપણને કુપાવની દશા ખબર પડે? આ કુપાવદેવનું વચન છે આ, એટલે શરૂઆત તો માનવું જ પડે. એમ ખબર પડી કે આ રસ્તો સાચો છે, અહીંયાથી નડિયાદ જેવા છે, એટલે કોકનું માનવું જ પડે. પછી વિશ્વાસ હોય તો દોડતો જાય તો જલ્દી આવે નડિયાદ, વિશ્વાસ ન હોય તો ઢચું પચું જાય, રોતી જાય, મૂવાની ખબર લાવે, હોસ્પિટલમાં ખબર કાઢવા જાય, આગળથી જ ઘરેથી પોક મૂકી જાય. એટલે પ્રભુથી સમજાવતા કે રોતી જાય, મૂવાની ખબર લાવે છે. આપણો પુરુષાર્થ એવો છે, એમાં વચમાં ક્યાંક માંદગી આવી કે પૈસાની તકલીફ આવી કે ન ગમે એવું થયું, ઈષ્ટ વિયોગ અને અનિષ્ટનો યોગ થઈ ગયો, એટલે વચમાં નાખી દે. કુપળ દેવ તો ખરા છે, મહાવીર દેવ, વિતરાગ દેવ તો ખરા છે, વચમાં બીજા દેવ દેવી નાખી દે. પછી ગંગા ગયા તો ગંગાદા, જમના ગયા તો જમનાદા. ભક્તિ કેમ ફલતી નથી? ભક્તિ કરી જ નથી એણે. એટલે કહે છે કૃપાવદેવ કે ચોથા ગુણસ્થાનનો કોળો જીવ સાતમા ગુણસ્થાન કે પોતાની દશાનો જો વિચાર કરે તો કોઈ અંશે પ્રતીત થઈ શકે, અમુક જ. હું કૃપાવદેવને ઓળખું છું. એટલે તું સાતમે પહોંચી ગયો? સાતમા વાળો અપ્રમત્ત યોગી, એને આગળની દશાની ખબર પડે એમ કહે છે, ચોથા વાળાને ન ખબર પડે. એટલે લગભગ પ્રાયે એકાંત બોલાય નહીં પણ પ્રાય આપણે બધા તો બાકાત જ થઈ ગયા ને કુપાલજન ઓળખી શકીએ કે નહીં, બુદ્ધિથી માનવું પડે ખાલી. કેવી રીતે માનવું પડે? કોનું માનશું આપણે આ કાળમાં? તેના વાક્યાદિના અનુસંધાને તેને માનવાનું, એમ કુપાલદેવે સૌભાગભાઈને કહ્યું છે 394, 95 અને 96 પત્રમાં. કે આ પુરુષને ઓળખો કેવી રીતે? તો કે તે પુરુષના વાક્યાદિના અનુસંધાને તેને ઓળખો. આનું ધ્યાન કરતા, હૃદય દર્શન કરતા મોટું ફળ છે કે અહીંયા આ વાત સંકોચો છું કે હું વધારે નથી કહેતો. એટલે મને ઓળખી જશે કેમ કહેવાય કે હવે હું સંકોચી દઉં છું, આ વાત વધારે નથી કહેતો, બધું જ કહી દીધું કે મને ઓળખો વચનામૃતના આધારે તો તમે હું ત્રીજા મહાવીર થઈ જશો. એનાથી વધારે કેટલું કે હવે આ વાતને અહીંયા સંક્ષેપવી પડે છે કે કુપાલદેવ કે સૌભાગભાઈને કહે છે. સૌભાગભાઈ સમજી ગયા, એટલામાં જ થોડું કહ્યું, ઘણું માનજો, સમજી ગયા, બે ફાટ હાથમાં લઈ લીધું. ચોથા ગુણસ્થાનનો કોળો જીવ સાતમા ગુણસ્થાનની પોતાની દશાનો જો વિચાર કરે તો કોઈ અંશે પ્રતીત થઈ શકે, પણ તેનો પહેલા ગુણસ્થાનનો કોળો જીવ વિચાર કરે તો શી રીતે પ્રતીત આવી શકે? એટલે પહેલાવાળાને સાતમાનું તો જણાય જ નહીં, પહેલાવાળાને ચોથાનું થોડુંક ખબર પડે ક્યાંક, એ કોઈ કહે તો અને મંદ કશેનો ઉદય હોય તો કુપાલદેવને કેવી રીતે મપાય? એમ કે અમે પરમાત્મા સ્વરૂપ છીએ, પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહેજે સ્મરણમાં આવે છે, હું બીજો મહાવીર છું. કે આપણને અત્યારે કોઈ કહે ઊભા થઈને બોલો તો હું સાચો મુમુક્ષ છું કુપાલદેવને, મારી તો હિંમત ના ચાલે બોલતા, જેની એટલી હિંમત હોય એને નમસ્કાર કે હું સાચો મુમુક્ષ છું આ માર્ગનો, કેમ બોલી શકાય? એ કહે છે હું બીજો મહાવીર છું. કુનકુન આચાર્ય મહારાજ, હેમચંદ્ર મહારાજ આવું નથી બોલ્યા. મુંબઈના ઝવેરી એમ કે છે હું બીજો મહાવીર છું. સત્પુરુષ ખોટું બોલે? ખોટું બોલે એને આપણે સત્પુરુષ કહીએ છીએ. તો સત્પુરુષે એમ કહ્યું છે કે હું સત્પુરુષ નહીં, હું પૂર્ણ પુરુષ છું, અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ. એટલે બુદ્ધિથી એ સમજાય છે આ ભવે, પ્રતિતિને સમ્યક દર્શન એ બધું બાજુમાં રાખીએ આપણે તો એ સફળ થયો ભવ મારો હો કુપળ દેવ. ત્યારે લઈને જશે તો પાછું બધું મળશે, જો કરેલા કર્મ ભોગવવા પડે પાપ તો આ બધું કર્યું છે નહીં કામ આવે. હું હમણાં ભાવ ખરાબ કરું કે મારે આને મારવો છે,
દાળ દો તો કર્મ બંધાઈ જાય, તો મારે આને ઓળખવો છે, એ ભાવ કરે તો બંધ નહીં પડે, તો નહીં ઓળખું હું એને, એ કર્મ ઉદયમાં નહીં આવે. જો અશુભ કર્મ ઉદયમાં આવે ભાવ બગાડ્યા હોય તો શુભ ઉદયમાં ન આવે, અને શુદ્ધને લક્ષે શુભ કરતો હોય તો ધ્યેય નહીં મળે. શુભ ભાવ વડે મને શુદ્ધ કરો, કારણ કે તેને જાણવાનું સાધન જે આવરણ રહિત થવું તે પહેલા ગુણથાનકવાળાની પાસે હોય નહીં. અને આઠ દ્રષ્ટિને છે જેમાં પહેલો બીજું ત્રીજું ચોથી દ્રષ્ટિ વાંચીએ ને આપણે, એટલે આપણને ખબર પડે કે આપણે પહેલી દ્રષ્ટિને ગુણ આપણામાં નથી. ભાવાચાર જ સેવના ક્યાં છે આપણામાં? દ્રવ્યાચાર જ સેવના છે, કેમ કે કુળ ગુરુ છે ને, દોરો આપે છે, માદળિયું આપે છે, વ્યવહાર લેવા ગયો છે. ત્યાં ભાવ હરિભદ્ર સુરી જૈન સાધુ એને ભાવ આચાર્ય વાપર્યો છે શબ્દ. અને કર્મગ્રંથના છ વોલ્યુમમાં પહેલા વોલ્યુમમાં કેવળ જ્ઞાન કોને થાય તો લખ્યું ભાવ આચાર્યને થાય એમ લખ્યું છે. ઉગાડે પગ હોય અને લોચ હોય એમ નથી લખ્યું, પણ એમ લખ્યું છે ભાવ આચાર્ય પણ જરૂરી છે કેવળ જ્ઞાન માટે. કર્મગ્રંથનો પહેલા વોલ્યુમ નામ કર્મ વિપાક છે, એમાં લખેલું છે. આગળ કુપોલ તો નથી લખ્યું, આ તો 800 વર્ષ જૂનો ગ્રંથ છે. દારસીભાઈ આખો વાંચેલો તોય ભૂલ ખાઈ ગયેલા. એટલે આપણે તો હમણાં ઉપદેશબુદ્ધની જ વાત કરવાની, આ તો કુપોલદ્વયના ગુંઠણું ક્યું અને અપૂર્વ અવસર શું છે એવો ક્યારે આવશે, એને આવી ગયેલો એ સાથે સાથે એ થતું જાય, એ દીવાદાંડી રૂપે પકડી રાખીએ આપણે તો ક્યાંક ચડાય થોડુંક, નહીં તો થોડુંક ચડાશે એમનેમ ચડાશે લાઇબ્રેરીમાં જઈને. પછી એવું પડશું ને, જેટલો વધારે ચડશું એટલે વધારે પડશું. ચડ ઉતંગ જ્યાં તે પતન, શિખર નહીં એવો કૂપ. કોક પહેલે માલથી પડે અને કોક 11મી માલથી પડે, 11માંથી પડે તો શેષે ન મળે પછી, એને હોય છે નિગોદમાં પછી. એટલે એવું ન થાય એટલે આ બધી પ્રાથમિક વાત કરીએ છીએ આપણે. હવે ગુણઠાણા એટલે વાત આવી કે અનંત ગુણઠાણા હોય, પણ સામાન્ય જીવોને સમજાવવા માટે કે કર્મની 148 કે 158 પ્રકૃતિઓ ઉત્તરોત્તરમાંથી બંધ ઉદય ઉદીર્ણ અને સત્તા, આ બધી કર્મગ્રંથની વાત છે બધી. એમાં જે જે પ્રકૃતિઓ ઘટતી જાય એમાં આત્મા અધ્યાત્મમાં ઉપર આવતો જાય અને એનું ગુણ સ્થાનક ચડતું જાય, પછી વચમાં પાછું આવરણ આવી જાય તો પડતું એ જાય. ચડે પડે એમ અનાદિકાલથી ચાલુ જ છે. ચડે ને પછી ન પડે એવું થયું નથી, ચડે ને પડે જ થયું છે. એ પાછું બધું બહારનું બહાર, હજી પાછું સંકિત તો થયું જ નથી કાંઈ, નહીં ત્યારે ઠેકાણું પડત. આ બધું એમનેમ જ ચાલે છે બહાર. ગ્રંથિ ભેદ સુધી નજીક આવે ને, ગાંધીજીને કુપોલ લખે છે કે અનંતવાર અહીંયા સુધી તો આવ્યો છે યથા પ્રવૃત્તિકરણ સુધી, પછી ત્યાં કાં તો થાકી જાય એટલે બેસી જાય કે પાછો ફરી જાય, અને કાં તો સૌથી ખતરનાક એને એમ થાય હું જ્ઞાની છું એટલે ગુરુજી થઈ જાય સીધો, એ ચેલામાંથી સાધકમાંથી સીધો ગુરુજી થઈ જાય બીજાને કહેવા માટે. એટલે આપણે તો બધું વાંચીએ ને એટલે કુપોલદેવના ગુણગ્રામ ગાવા માટે, અને હું ક્યાં છું અને કુપોલદેવ ક્યાં છે સમજવા માટે જ બોલવાનું છે. મનમાં એ તો રાખવાનું જ કે નહીં દે તો ઉપદેશ કુ પ્રથમ લેહી ઉપદેશ સપ્તે ન્યારા, એના ઘરની વાત છે. પ્રભુથી ના પાડે કુપોલદેવ વ્યાખ્યાન આપવાની તો આપણને તો છૂટ જ ક્યાંથી હોય, પણ ગુણગ્રામ ગવાની છૂટ છે. કાલું કાલું આવડે તોય બોલતા, નાનો છોકરો બોલતા શીખે તો માં રાજી થાય ને, પાણી આપ એમ કે ભૂ પગ ઉછાળે તો રાજી થાય માં કે બોલતા તો શીખો પપ્પુ. ગુરુગુણ અમાપ અનંત નહીં સર્વજ્ઞ સર્વ કહી શકે, આ રંકનું ગજું કેટલું અપમાન કોઈ કહે રાખે, પણ અપમાન નહીં કે કેમ માં રાજી થાય ને. બહુમાન જો હૃદયે રહ્યું અપમાન સમજું ના ગણે, ટૂકારી બોલે બાળ તો તડી વાણી પણ મીઠી માતને. કે શીખ્યો ખરો બોલતા, એટલે એના ગુણગ્રામ ગાવાની છૂટ છે. ઉપદેશક બની ગયો તો અનંતકાળમાં મળેલો આ દુર્લભ યોગ, દુર્લભ યોગ પાછો હાથમાંથી મહાસાગરમાં મોતી ખોવાઈ જશે. પાછું હવે ગુણઠાણક, પહેલું ગુણઠાણક મિથ્યાત્વ ગુણઠાણક. અહીં શું હોય છે એટલે અપૂર્વસમાં તો કુપોલદેવ તો 21 કડીમાં તો ભગવાન થઈ જશે પછી, એટલે પહેલાં સમજી લઈએ આપણે. પછી નિસરણી ચડવાનું શું કરે, પછી ઊભું રહેવાય એમ નથી, પાછા જવાનો રસ્તો નથી પછી આપણે. એ 11મું ને પાંચમું ને પતિ તેને કુપોલ તો બોલાવતા જ નથી. આભ્યંતર પરિણામ અવલોકન હાથમાં ને 5મી લખ્યું છે કે બધાને ભેગા કરું કેમ ચડાય, એટલે 4થું 6ઠું 7મું 5મું એ દેશ વિરતી કે એ બધાને બોલાવ્યા, 10મું 12મું 13મું
અગિયારમાંનું કામ નથી કે અહીંયા પડે એની વાત જ નથી કરી. એટલે મિથ્યાત્વ ગુણસ્થાનક અહીં વિપરીત કે ઊંધી માન્યતા હોય છે. કેવી ઊંધી માન્યતા હોય છે? સતદેવ સદગુરુને સદધર્મને, અસદેવ અસદગુરુને અસદધર્મ તરીકે જોવા, કે સુખ અહીંયા હોય જ નહીં, કે હવે શું વાત કરો છો, આવી મરી જવું છે, ભોગવી લ્યો આ બહુ મીઠા, તો પરભો કોણે દીઠા, એ ચાર વાક જેવી બુદ્ધિ હોય, માને જ નહીં કંઈ આત્માને, એને જુગુપસાવવું જોઈએ. આવી વાત આવે ને તો એ મોડું બગાડે. એટલે અનંત અનુમતિ કેમ ઓળખાય? વિતરાગની વાત સાંભળવામાં જેને જુગુપ્સ ઉપજે, સમજી જવાનું કે અનંત અનુમતિ વાળો છે. એટલે આપણે શરૂ નહીં કરવાનું બોધ આપવાનો, આપણે એનો સંગ કરવાથી દૂર રહેવાનો. એકને એક વાત શું હોય હવે રોજ, એટલે અહીંયા આવીને એમ કહેતો હોય પાછો, આવ્યો જમવા, એટલે સમજી જવાનું કે ચેતવા જેવું છે, એ તો આપણને ડાઘા પડે. એક કેરી બગડી ગઈ હોય ને આખો કરંડિયો બગાડે. અનંત અનુમતિનું લક્ષણ છે અને જુગુપ્સા ઉદ્ભવે. અસદેવ અસદગુરુ અસદધર્મ તરીકે જોવે, અને અસદેવ અસદગુરુ અસદધર્મને એમ કહે છે કે ફલાણા તો આમ મજા આવે છે, આ શું તમે આવું કરો છો, સ્વાદ નહીં, નાચવાનું નહીં, કૂદવાનું નહીં, કેમ કોઈ ગુજરી ગયું છે, શોક યુગ, શોક શું રાખો છો, એમ કે અધ્યાત્મની જનની અકેલી ઉદાસીનતા. અહીંયા તો ઉદાસીનતાનો જ ધર્મ છે. આ સુખ કી સહેલી હે અકેલી ઉદાસીનતા, કેવળ શોક સ્વરૂપ, એ ત્યાગ્યું ત્યાગ્યું બધું કેવળ શોક સ્વરૂપ, ઓલું જ શોક સ્વરૂપ છે બધું, એ ત્યાગી દે એટલે બધું કામ થઈ જાય, ત્યાં તો એ અર્થ છે. આમ આ શોક સ્વરૂપ છે એમ કે પછી પછી શું રહે સંસારમાં, કંઈ આનંદ કરવા જેવું? ખરો આનંદ પછી જ શરૂ થાય. પણ આ કાળનો ભણેલો જીવ, પાંચ ઇન્દ્રિયોને છઠ્ઠું મન એના વગર આનંદ હોઈ શકે એ માનવા તૈયાર જ નથી, તો શું થાય? અમને બતાવો પહેલાં આત્મા, કે એમાં સુખ હોય પછી અમે કરીએ. એ તું કર, એનું ફળ પછી આવે એવું છે. મને 100માંથી 100 માર્ક આપો માર્કશીટ, પછી હું મેથમેટિક્સ ભણવા માંડું બરાબર. તું ભણ તો આવો આવે તો આવે, મને છોકરું બતાવો પછી લગ્ન કરું. અરે એનું ફળ છે, લગ્ન કર પછી 2-5 વર્ષે થવું હોય થાય, નહીં તો નહીં થાય. તારી આગળ માગણાવાળા હશે તો છોકરું થશે, નહીં તો નહીં થાય. કેમ ગળે ઉતરે? પહેલાં ફળ જોઈએ છે. આને આત્મા કોણે જોયો છે કે એમ એમ વાત કરે. સંસારવર્ધક ભાવને ઉપાદેય રૂપે એટલે સ્વીકારયોગ્ય, અને મોક્ષદાયક ભાવને હેય રૂપે એટલે ત્યાગવારૂપ માનવા તે પહેલો ગુણથાણક. બીજું ગુણથાણક સાસ સ્વાદન, સ્વાદ આવી ગયો છે ને, ચાખી લીધું છે એટલે ચડતા નથી આવતું, પડતા આવે છે. એકવાર સંકિત થાય, આત્મસ્વાદ ચાખ્યો, માણ્યો પણ ખરો, ગોળ ખાધો ખબર પડી આ ગળ્યો છે ગોળ, પણ પછી પડે તે આ સંકિત. આનો શાસ્ત્રમાં દાખલો છે સમજવા માટે, કે દૂધપાક ખાધો તરત જો ઉલટી થઈ ગઈ, એની એન્ડોસ્કોપી કરે તો ખબર પડે દૂરબીનથી કે એક પણ ટીપું દૂધપાકનું છે નહીં પેટમાં. એને પૂછે દૂધપાક કેવો હતો, એને ખબર હોય કે નહીં? ખબર કેવી રીતે હોય? એ કોઈ ટીપું છે તો નહીં, તોય ખબર હોય ચાખી ગયો છે. આ સાસ્વાદન સંકિત. કર્મગ્રંથનો બીજો દાખલો છે કે રાયણ ખાવા જતો હતો ઝાડ ઉપર, ઝુમખો પકડ્યો, 2-4 ખાધી, મોટા ઝુમખો ઉપર છે, પછી ચડવા ગયો ને, આ મોડમ ચાવતો જાય છે, બહુ ભાવી એટલે ઉપર ચડવા જાય છે, એને ખબર પડી સંકિતનો આનંદ બહુ છે, હજી આગળ વધવું, આગળ વધવા ગયો, ધ્યાન ન રાખ્યું એને, એને કહેલું કેમ ચડવું એ આજ્ઞામાં ન રહ્યો. બીજો મોટો ઝુમખો પકડવા ગયો ને, પડ્યો પડ્યો તો એને પડેલો, પછી કોઈ પૂછે રાયણ કેવી હોય, તો કે અમે ખાધી છે મને ખબર છે. આ સાસ્વાદન સંકિત કહેવાય, સ્વાદ ચાખી ગયો છે. આ પડતા આવે, ચડતા ન આવ્યા. સાસ્વાદન સંકિત એકવાર ચાખ્યો એટલે એને ખબર પડી ગઈ. અહીં અનંતાનુમતિનો ઉદય હોય છે પાછો, એટલે પડે ને એટલે સંકિતની સ્પર્શના થઈ ગઈ હતી, અનંતાનુમતિ તોડી હતી એણે, પાછી અનંતાનુમતિ ઉદય હોય ત્યારે આ દશે આવી જાય પાછો. પણ તો સિક્કો લાગી ગયો ને, શાસ્ત્રીય રીતે એ છૂટવાનો જ વહેલો મોડો પાછો, વધારેમાં વધારે અર્ધપૂતગલ પરાવર્તન. એટલે આમ તો અનંત જેટલો જ કાળ છે, પણ અનંતનો અનંતનો ભાગ છે પાછો, પણ ગણવા બેસીએ ને પૂતગલ પરાવર્તન તો લમણા દુઃખે એટલો લાંબો કાળ છે, પણ છતાં અનંત પાસે પાછો અનંતનો જ ભાગ છે. એટલે આપણે આ ભાંગામાં તો આવવું જ નથી કંઈ, કે ચાખીને પછી પાછા ઉલટી કરી નાખીએ એવું.
મિશ્ર ત્રીજું ગુણ સ્થાન આપો, સાચાને સાચું માને અને ખોટાને સાચું માને, દૂધ અને દહીં બંનેમાં પગ રાખે, કચ્ચા લીંબુ નાના છોકરા રમતા હોય ને એને કચ્ચા લીંબુ રાખે, એની ઉપર દાવ ન આવે કે એ અધ્યાત્મમાં આગળ ન વધે, પડ્યો રહે ખાલી, પણ દોડવાની છૂટે નહીં, મંદિરમાં આવે, તીર્થયાત્રાએ કરે, દાન ધર્મે કરે, બધું ગોખે પાકું કરે, પણ બાકી બધું હોય પાછું એને ખીચા તપાસે તો ખબર પડે દેવદેવની મૂર્તિ એ મળે, દોરા ધાગા મંત્ર તંત્ર બધું મળે, એને ઘરે જાય ને આપણે તો તીર્થંક ભગવાનની મૂર્તિ હોય, કુપોલદેવની હોય, પછી બીજા ઘરમાં જાય એટલે ખબર પડે બધા હોય, અરે 5 કરોડનો ફ્લેટ લીધો હોય ને મોટો, આખી જિંદગીની કમાણી હોય, એટલે દાખલ થાય ત્યાં જ હોય શ્રી ગણેશાય નમઃ, એટલે પતી ગઈ ને વાત, કેમ તો કે ધ્યાન રાખવા બેહ્યા છે, એ રીધી સીધી ધ્યાન રાખે તારા ઘરનું ધ્યાન રાખશે, એટલે દેવને વોચમેન બનાવી દીધો ને ગુરખો, આ બુદ્ધિ છે એની, કે ના ના નવું કામ કરીએ તો એ તો કહેવું જ પડે શુકન થાય, અરે લોકો બાણા તોડીને વાસ્તુશાસ્ત્ર જોડાવે તો મોટા મોટા આચાર્યોએ બતાવ્યું છે, તો એ તો કુપોલદેવ મળ્યા ત્યારે ખબર પડી કે દેવદેવીની દુશ્મન તને શું કરશો, 20મી વર્ષે કહ્યું એને, હું કુપોલદેવને માનતો પછી મારે દેવદેવીને મનાય ના, પણ સમકીર્તિદેવને તો મનાય ને, સમકીર્તિદેવને જ્યારે ખબર પડી કે આ વ્યવહાર છોડે જ છૂટકો છે ત્યારે સમકીત થયું, એને એમ હોત કે હવે સંસાર લીલો રાખવા જેવો છે તો સમકીત થાય જ નહીં, હવે એ સમકીર્તિદેવને ભજતા તમને ફળ આપે વ્યવહારનું, મને ગ્રીન કાર્ડ અપાવી દો ને, મારા છોકરાને પાસપોર્ટ અપાવી દો ને, એને ખબર છે કે અનાર્ય પ્રદેશમાં જાય તો નરકે જવું પડે, હવે એ સમકીર્તિદેવ અપાવી દે આવું તમને ઊંધેકાંત નાખે, સંસાર પરિભ્રમણના કારણ એ કરવા દે, આનંદજી મહારાજની વાત આવે છે, પ્રભુશ્રીજીની વાત આવે છે, પહેલાં આનંદજી મહારાજની કરું, એક રાજાની રાણી ગઈ, સંતાન જ નહોતું થતું, કોકે કીધું કે આ અવધૂત યોગી છે ગુફામાં ધ્યાનમાં બેઠા હોય છે જંગલમાં, ક્યારેક બહાર આવે છે એની પાસે રિદ્ધિ સિદ્ધિ બધું બહુ છે, કે તારી ઉપર કૃપા કરશે ને તને સંતાન થશે, બહાર આવ્યા જોગાનો જોગ, રાણી હાથ જોડીને બેઠા છે, હું આ લેવા આવી જ કે તો શું છે, મારું સંતાન નથી થતું, બાજુમાં ક્યાંક પેન્સિલ પડેલી લખીને આપ્યું, ગુપ્ત મંત્ર ક્યાંક લખીને આપ્યો, એ આગળ વાત કરશું ક્યાંક, આને તો તરત જ માદળવી બાંધીને પહેરી લીધું તાવી જ, બનવા કાળ બનનાર છે તે ફરનાર નથી, જોગાનું જોગ, છોક ગર્ભ રહી જાય છે, છોકરો થાય છે, પ્રસૂતિ થઈ એટલે આખો રાજ દરબાર, રાજરાજેશ્વર ગુરુ ઘંટાલ બધા સાથે આવે છે, બાદશાહ ને બેગમ ને આખો રસાલો, આની મારે તો ધ્યાનમાં છે, અવાજ થાય છે બધો કોલાહલ ધ્યાનમાંથી બહાર આવે છે, કે તમારી કૃપાથી બધા રત્નને થાળ ધરે છે, કે તમારી કૃપાથી મારે આ છોકરો થયો છે, આની મારે તો ધ્યાનમાંથી બહાર આવે છે, મારી કૃપા કેને થઈ ગઈ, હું બાવો સંસારવર્ધક મારી આગળ વાત હોય, યોગી હતા અવધૂત આનંદન કહેવાય છે, યશુજી મહારાજનો કાન ખેંચે મહામહા ઉપાધ્યાયનો એ કેવા હશે, એટલે તમે જ તો આપેલો મંત્ર કયો, તો કે આર્યુ તાવી જ કે ખોલ કે તાવી, એમ લખેલું એણે, બાદશાહ કે બેગમ કો લડકા હોય તો બી આનંદ ઘન કો ક્યાં, લડકા નહીં હોય તો બી આનંદ ઘન કો ક્યાં, આ જીવ ડૂબે છે તણખલું પકડી રાખે છે, એટલે આરોપણ કરે છે પોતાના ખ્યાલનો, કુપોલે લખ્યું ને ભાવના બોધમાં ખરું સુખ સમાજે આરોપણ કરે છે, પ્રભુશ્રીના વખતમાં અગાસમાં પ્રભુશ્રી સવારે ભક્તિ કરે 2.5-3 કલાક ચાલે ઘણીમાં, એક ભાઈ પાછળ પાછળ ફરે બધે, કુપોલને ચિત્રપટ આગળ પ્રભુશ્રી નમસ્કાર કરે એ કરે ને બધું કર્યા કરે, કે શું જોઈએ તારે, રોજ પાછળ ફરે છે ક્યાંક, એટલે માગ્યો તો જ્ઞાન જ્ઞાન તો આપીએ જ દે, પ્રભુ સામું જોવે છે, શું જોઈએ તારે, ઓલી બાઈ કહે છે છોકરો મેર ગાંડી કે અનંત સંસાર વધવાનું કારણ અમે આપતા હશું કે તમે, આ જ્ઞાનીનું લક્ષણ છે, સમકીતી ક્યારે આવી મદદ કરે અને કોપાયમન થઈ જાય તો, સમકીતી કોપાયમન થાય પણ બીજા દેવ કોપાયમન થઈ જશે તો, સતી શ્રાપ દે નહીં, સંખણીનો શ્રાપ લાગે જ નહીં, ડર શેનો છે હવે, સંખણી શ્રાપ દે ને એ લાગે જ નહીં ક્યારે, સતી ક્યારે દે જ નહીં શ્રાપ, હવે દેવદેવીની તુષ્મંદન શું કરવી છે, હવે દિંગધણી માથે કિયા કુણ ગુંજે નર ખેટ, આ થાય તો ગુણઠાણું સીધું ચડી જાય જ્યુ, 4th થી 7th વયો જાય સીધો, ન શીખ્યું હોય તોય થઈ જાય, આ તો આપણે વિષય લીધો છે એટલે શીખ્યા, આ ન શીખ્યું હોય તોય ચાલે,
મારું મતે ક્યાં ખબર હતી ગુણઠાણા? ઉકાળેલું પાણી પીવે ને શ્રાવક, જીવ ન મરવા જોઈએ. પંચેન્દ્રીય સંઘની જીવ ઉપર બેઠા છે, હાથીની અંબાડી ઉપર. ઈરેપતિ કે બોલ્યા વગર ચડી ગયા, અને ઈરેપતિ કે બોલ્યા વગર કેવળ જ્ઞાન થઈ ગયું. આ અનેકાંત વાત છે વિતરાગનો. શ્રદ્ધા પરમ દુલ્લા, પણ શ્રદ્ધા હોવી જરૂરી છે. શ્રદ્ધાના ઠેકાણા હોય તો ગુણઠાણું ક્યાં? એ મિશ્ર ગુણઠાણા, સાચાને સાચું, ખોટાને પણ સાચું બને, દૂધ અને દહીં બંનેમાં પગ રાખે. અહીંથી જીવ ચડે અને પડી પણ શકે. પહેલેથી ત્રીજે આવે તે જીવ અને ચોથેથી ત્રીજે પડે તે આ ગુણઠાણે કહેવાય છે મિશ્ર ગુણઠાણક, અને ત્રીજું ગુણઠાણક કહેવાય. એટલે સાસાધન વાળો એકવાર તો ચાખી ગયો છે, સમકિત થઈ ગયો છે અને પછી પડ્યો છે. એટલે ત્રીજું ગુણઠાણક પહેલેથી ત્રીજા ઉપર જાય, બીજા ઉપર તો જાય જ નહીં, કેમ કે હજી સમકિત જ નથી થયું. અને કાં પડ્યો હોય ચોથામાંથી કે સાતમેથી કે અગિયારમેથી, ત્યારે આ ત્રીજે આવે. આ ગુણઠાણક આવે છે પહેલાંથી ત્રીજું. આ ત્રણેય ગુણઠાણકો આંધળા ગણાય છે, સાચી વસ્તુની ખબર નથી. એટલે બીજા સાસાધન વાળો ખબર હતી પણ એને અંધાપો આવી ગયો પ્રમાદને લીધે, આજ્ઞા ન માન્યો. એટલે જ્યાં સુધી આજ્ઞા માનતો ત્યાં સુધી ચડતો હતો, આજ્ઞા ન માની પડ્યો એટલે આંધળો થઈ ગયો પાછો. એટલે પહેલું બીજું ત્રીજું ત્રણેય આંધળા ગુણઠાણક ગણાય. એટલે ખાસ આપણા કામના નથી એ, પણ એ ગેને ઉપાધે શું છોડવું, એટલે મદિરા વિશે જાણીએ પછી મદિરા છોડીએ ને આપણે. એ વિચાર હે ગેને ઉપાધે, આ ગે છે જાણી લેવાનું, પછી હે છે આ છોડી દેવાનું, ઉપાધે નથી. ચોથું ગુણઠાણક, આ થોડીક હવે આપણા માટે કામની વાત. અવિરતી સમ્યક દર્શન, અવિરતી સમ્યક દ્રષ્ટિ. સત શ્રદ્ધા આવી ગઈ. કેવી શ્રદ્ધા આવી ગઈ? 769 અને 771માં પત્રમાં લખે છે એવી કે કેનાર પુરુષ સાચા છે, મોક્ષ માર્ગ આ કૃપાલદેવ કહે છે એમ જ હોય. જીવાજીવનું જ્ઞાન નથી હજી, પણ કૃપાલદેવે દાખલો આપ્યો શાસ્ત્રનો કે ભગવાન તીર્થંકરના બધા નિર્ગ્રંથ નિર્ગ્રંથ, એટલે સાધુ સાધુઓને કે બધાને જીવાજીવનું જ્ઞાન નહોતું, પણ કેનાર પુરુષ સાચા છે, મોક્ષ માર્ગ આમ જ હોય. પછી આગળ આપણે માટે લખે છે કે આ પરમ કૃપાલદેવ કહે છે એમ જ મોક્ષ માર્ગ હોય. તો શાસ્ત્રમાં ઘણે સ્થળે આને સમ્યક દર્શન કહ્યું છે, આગળ જતા એને સ્પષ્ટ જીવાજીવનું જ્ઞાન થશે. એટલે બીમાંથી ઝાડ ઉગશે પછી. એટલે કૃપાલદેવ સાચા છે એમ થઈ ગયું, એનું સમ્યક દર્શન. આપણે કહીએ એમ નહીં, હું તમને કહું તમે મને કહો એમ નહીં. એ સિક્કો મારે તો, એ સિક્કો મારે આપણને કેમ ખબર પડશે? હવે એને ક્યાં ગોતવા જવા? એને કહ્યું છે કે અમૃત ભોજન કરીશ એને ઓટકાર આવશે, તને ખબર પડી જશે. ઉપદેશ એમ લખ્યું, કોઈને પૂછવા જવાની જરૂર નથી, મને સમકિત હશે કે નહીં. તોય કૃપાલદેવ કહ્યું છે પછી હરિભદ્ર સુરીને યશુજી મહારાજનો દાખલો આપીને કે આઠ દ્રષ્ટિની સજ્જાઈ આ બેરોમીટર છે, તું ક્યાં પહોંચ્યો? થર્મોમીટર આપ્યું છે, તાવ માપ્યા કરજે, તારો તાવ કેટલો છે, હવે તાવ ગયો છે કે નહીં. આ આઠ દ્રષ્ટિની સજ્જાઈ બેરોમીટર છે અધ્યાત્મમાં કેટલો આગળ વધે. કે પહેલી દ્રષ્ટિ, બીજી દ્રષ્ટિ, ત્રીજી, ચોથી, પાંચમી, તું વાંચતો જ અને ગોઠો જોયે કે મારામાં આ બધા ગુણ કે અવગુણ છે, મારી આ દશા છે. તારું ગુણઠાણું તને ખબર પડી જશે. કોઈને પૂછવા જવાની જરૂર નથી, કેમ કે આપણે જેવાને આપણે પૂછશું એ રાગ હશે તો કહેશે સમકિત, હું સમકિત છું, તું સમકિત છું, મને તો ક્ષયિક છે, તને ચોથે છો એમ કહેશે. અને નહીં હોય તો એમ કહેશે રવિવારે આવજે, તને 10-11 ધ્યાનમાં બેસું ને તને આપીશું, ત્રણ જણાને આપવાનો છું, તારું નામ બસ, આગલા એ ઓછા પૈસા આપ્યા છે, નામ કાઢી નાખીશું. તાજમહાલ બેચ્યા, તાજમહાલ લીયા, તાજમહાલ તો યમુના નદીના કિનારે પડ્યો છે, થોડો ભાવ ઘટાડો ને, ઓળખાણ છે ને, કેમ કે 100,000 ના હું કહું ઓળખાણ છે કે 70,000 નહીં નહીં એટલામાં નહીં પરવડે કે ઠીક 71માં શોધો. અહીંયા એગ્રીમેન્ટ કરી લીધા, તાજમહલ તો ત્યાં જ છે, સમકિત છાશવારે ન થઈ જાય. સત્પુરુષનું ઓળખાણ સમકિત એટલું સરળ હોત તો દુનિયા ખાલી થઈ ગઈ હોત. કોઈ વિરલા સત્પુરુષ વિચરે છે કૃપાલદેવ લેખું છે, કોક પછી કોક વિરલા. પણ એટલે નારાજ નથી થવાનું, પુરુષાર્થ વધારે કરવાનો છે. આ સંગીત ખુરશી છે, મ્યુઝિકલ ચેર એક જ છે છેલ્લે જગ્યા, એ વિરલામાં હું પહેલો નંબર એમ કરીને. પુરુષાર્થ આ નાસીપાસ થવા માટે વાત નથી, આ ખોખોની રમત જેવું છે, ઉભડક પગે બેસવાનું છે કે હમણાં ખો આવશે મને, હું ભાગીશ. પલોઠીવાળી ન બેસે કે મને ક્યાં આવવાનું છે, બીજા કોકને આવશે, બીજા કોકને નહીં મને જ આવશે. ઉભડક રહેવાનું છે સંસારમાં. ઉપરાંઠા કૃપાલદેવ લખ્યું છે કરેડિયા કરવા પડે ગ્રંથિભેદ કરવા માટે.
વ્યાખ્યાન ધર્મ જ લખજે, કરડિયા કરવા પડે. બળદ ચાલતો ન હોય ને તો એનું પૂછડું મરડે અને આરો ઘોજે, કિલકારી કરે, કરેડિયા કરવા પડે. આ ગળિયો બળદ છે, ઉત્તરાધન સૂત્રમાં અધ્યયન છે. આપણે બધા વિતરાગના પાછળના અનુયાયી બધા, આપણે આ કાળના જીવો, ભગવાન મહાવીરે કહ્યું છે આ ગળિયો બળદ છે, સંયમનો ભાર વહન કરી શકે એમ નથી. એટલે વધતા બળની જરૂર છે, ગોપાલદેવ કહે છે. ભગભાઈને ખીજાણા તો ગોપાલદેવ કે પરાભક્તિનું મૂળ કામે પછી આગળ કેમ નથી વધતા આવે, તો આપણે શું સમજવાનું? પ્રભુજીને ખીજાણા તો તમે સાધુ છે ના, શું છોડ્યું તમે? અંબાલભાઈ વચમાં વિચાર વાગ્યા ક્યાં કે હું નહોતો આ બધી સેવા કોણ કરે? કરતા ભાવ આવી ગયો ને, આ તો સારો છે કરતા ભાવ. ગોપાલજીની સેવાનો લાભ મળે એ ઓછી વાત છે. અંબાલભાઈ કે આય નહીં, ત્યાગ પણ અકર્તવ્ય ભાવે કર્તવ્ય છે, કે કરતા ભાવ નહીં અકર્તા થવાનું છે. અંબાલાલ ગાદલા ઉઠાવો, ઉત્તર સંડા. પણ એમ ન કહ્યું ગાદલા ઉઠાવીને ખંભાત વ્યા જાઓ. એટલે અંબાલભાઈ બાજુમાં જ નડિયાદ રોકાણ, થોડાક કિલોમીટર દૂર 15 દિવસે ભેગા થઈ ગયા. પછી આજ્ઞા આવી ગઈ, ઠીક હવે વાણિયાને આવું હોય ભલે આવતા. વાણિયાભાઈ કહેતા ગોપાલજી અંબાલાલભાઈ સામાયિકમાં બેસીને પત્રો ઉતારતા, એટલે વાણિયા લોકો સામાયિક કરે ને, એમ નથી કીધું નહીં કરતા, 3 પાઠ લખ્યા છે સામાયિકમાં, પ્રતિક્રમણના પાઠ લખ્યા છે, નામ વાણિયાભાઈ પડેલ. આ બધા ઉતારા કરવાના હોય ને પત્રના, 2 સામાયિક લે, 4 લે અને ઉતારા કરે, એટલે વાણિયાભાઈ નામ પડેલું ગોપાલજી. અવિરતિ સમ્યક દ્રષ્ટિ, સત્શ્રદ્ધા આવી ગઈ છે, સાચને સાચું અને ખોટાને ખોટું માને છે. એ ખોટું સાચું ને સાચું ખોટું એમ મિશ્ર ભાવ નથી હવે, બદલતો ભાવે નથી એને, એને પૂરી ખબર છે હવે કે આ સાચું જ છે ને આ ખોટું છે. ધર્મની શરૂઆત અહીંથી શરૂ થાય છે, એટલે ખરેખર ગુણ સ્થાનક પહેલું નહીં, 4થે શરૂ થાય અધ્યાત્મની મુસાફરી. અહીં જીવ ધર્મ પામ્યો એમ ગણાય છે કે અંશે એને સ્પર્શન થઈ ગઈ સાચી વસ્તુ, ખરી શાંતિ અનુભવાય છે, ચાખી ગયો એ. હજી કહી ન શકે, વર્ણન કરવાની શક્તિ નથી. કબીર કહે છે ગોળ ચાખી ગયો પણ હજી મૂંગો છે. સો ગુંગા ગુડ ખાય કે કહે કોણ મુખ સ્વાદ, એટલે બીજાને કદાચ ન પણ કહી શકે. વાણીમાં આવે એવું નથી, આ વાણીથી અકથ્ય છે ગોપાલદેવ કરવું, પણ ખબર પડી ગઈ એને કે આવું હોય. તું મને કહો ને કેવી રીતે હોય, તો કે તું ખાઈ જો એટલે તને ખબર પડશે, એટલે રસ્તો બતાવે. આપી ન દે કંઈ ગોળની ટુકડી કે લે ખા, રસ્તો બતાવે. એટલે સંકેત અપાય લેવાય દેવાય એવી વસ્તુ નથી, જળના ગુણ નથી એમાં કોઈ, વજન સ્પર્શ સુગંધ શબ્દ એ કોઈ ગુણ નથી એનામાં, બધો ભાવવાચક છે. એટલે ફલાણાએ રવિવારે સમકિત આપ્યું એમ ધ્યાનની શિબિરમાં, બટન દબાવ્યું 10 થી 10 વાગે બટન દબાવ્યું એટલે આત્મા આવી ગયો, 11 વાગે વયો ગયો. જમતા જમતા આત્મા આવે અને લગ્નના ફેરા ફરતા ફરતા આવે અને દોરી ઉપર નાચતા હોય ત્યારે આવે. ઇલાયજી કુમાર માર્ગ કશું ઓર રહાવું સાધન છે. આપણી કલ્પનામાં જે ખ્યાલ સાંભળેલું વાંચેલું એ બધું નથી. આ જ્ઞાનીના ઘરની વાત છે. ખરી શાંતિ અનુભવાય છે, સાચી વસ્તુનું ઓળખણ થયું, હવે જીવ સંસારમાં ખોવાય નહીં, સિક્કો લાગી ગયો એ ખોવાશે નહીં. અહીંથી પતિત થઈ તો પણ વધુમાં વધુ અર્ધપુદ્ગલ પરિવર્તન મોક્ષે જાય જ, જાય જ, જવું જ પડે પછી. એટલે સંકિત કેવડે કે હા, સંકિતની સ્પર્શ ના કે મને પકડતા પહેલા ધ્યાન રાખજો કે એકવાર સંકિતની સ્પર્શ ના થઈ એટલે જવું જ પડશે પછી. અહીંયા રહેવું હોય, અહીંયા મજા આવતી હોય તો સમકિત કરવાનું નહીં. એટલે અવળવાણીમાં સમજાયું છે કે સમકિતની બલિયારી છે, એકવાર સ્પર્શ ન થઈ ગઈ પછી જીવ છૂટે જ. ઉદયને લઈને બાહ્ય વ્રત નિયમ નથી હજી, એટલે અવિરતી છે પણ સમ્યક દ્રષ્ટિ થઈ ગયો છે. આ ઉદયને લીધે બાહ્ય વ્રત નિયમ નથી પણ ઉદયકાળ પૂરો થતાં સહેજે વિરતણું પ્રગટ છે. અને મનમાં તો ખબર પડી ગઈ કે આ જ સાચું છે, એટલે મનમાં એમ થતું હોય ક્યારે છૂટું ક્યારે છૂટું. ઉતાવળ કરવાની જરૂર નથી પછી, ઉદયનો યોગ હશે. વૈરાગ્ય માટે પુરુષાર્થ કરવો પડે, ત્યાગ ઉદયના યોગે થશે પછી. પ્રભુસિંહને કોક કહે છે મને એમ થાય છે હું તમારા ચરણમાં આવી જાઉં, બાવો થઈ જાઓ, દીક્ષા લઈ લો. એટલે પ્રભુસિંહ સમજાવે છે ને, આ વાળ લાંબા નથી વધ્યા, ભીસા કહેવાય. આ ભીસા નથી વધ્યા કાપી નાખે કાતર લઈને, કે આ નખ લાંબો નથી થઈ ગયો કે કાપી નાખે ક્યાં. ત્યાગ તો ઉદયના
योग्य थाशे के पण ज्ञानीनी दृष्टिए जे साचू नथी ए तारे साचू मानवू नहीं। ज्ञानी दृष्टिए खोटू जे खोटू, ज्ञानी दृष्टिए साचू जे साचू एटलू मानी लीधू एटले भले त्याग नथी, अविरति सम्यक दृष्टि थई गई। फरी वार एक ज वात केनार पुरुष साचा छे, एटले आपणे माटे साव टूंकू नाम जोगी ऊंडी श्रीमद राजचंद्र परम कृपाल देव साचा छे, आ थई गयो एम समकी। मरता पहेला बस आटलू थई जाय पछी एनू मन बीजे भामे फरे नहीं, पछी એટલે એને વિચારવાનો ક્ષમા ના બોલીને કે મારી પાસે કેટલા દેવ દેવી છે, પછી કુલ દેવતા હોય, સુરધન હોય, નિવેદના હોય, લક્ષ્મી પૂજનના હોય, નવરાત્રિના હોય, માથે ગણપતિનો 10 દિવસ આવે છે એ હોય, નવું ઘર લેવું છે, ક્યાંક અપશુકન નહીં થઈ જાય ને, એટલે હાલો મૂકીએ ઘોડાની નાળ સાથે એક દેવીને, એટલે ધ્યાન રાખે તો ન ચાલે। આ વ્યભિચારની બુદ્ધિ કહી છે ગીતામાં પણ, એ અર્જુન શ્રીકૃષ્ણ કહે છે આ વ્યભિચારની બુદ્ધિ છે। પ્રભુજી સમજો, ઘેલીને ઘેર ઘેર સાસરા કેટલા જ ભાઈડા કરવા છે, એટલે કેટલા ધણી ધારવા છે। રાજજી નેશ્વર ગાઉ રંગ શું ભંગમાં પડશો, પ્રીત જીનેશ્વર બીજો મન મંદિર આણો નહીં, એ અમ કુળવટ રીત રાજેશ્વર। હવે મનમાં બીજો લાવો ને, આ જીનેશ્વર તણી વાણી, આ રાજેશ્વર તણી વાણી જાણી તણે જાણી છે, આ વાણી છે, આ અવિરતી સમ્યક દ્રષ્ટિ હવે સંકિત થઈ ગયું, એટલે સીધો કે મોક્ષ ન હોય છે એને ભાંગાવે પાછા। ઔપશમિક સંકિત છે, ક્ષયોપશમ સંકિત છે કે ક્ષાયિક સંકિત છે, ક્ષાયિક એટલે જડ મૂળથી નીકળી ગયું છે, એને કંઈ હવે ફરી વાર કંઈ કરવાનું નથી, હવે સીધો છૂટવાનો, સીધો મોક્ષ વ્યવજો છે તે ભવે કે ભાવિ હોય થોડા કાળે, એટલે ક્ષાયિક સંકિત મૂળિયા નીકળી ગયા છે, એટલે વધુમાં વધુ ને 3 ભવ હોય, અને જુગલિયાનું આયુષ્ય બાંધી લીધું હોય ક્ષાયિક સંકિત થયા પહેલાં તો 4 ભવ હોય। કર્મગ્રંથમાં અમુક દિગંબરી શાસ્ત્રમાં એમ લખ્યું કે 5 ભવે હોય, ભલે ને 5 હોય, અનંતકાળને સામે 5 હોય કે 4 હોય શું ફરક પડે, એને ભવના બીજ તણો આત્યંતિક નાશ થઈ ગયો છે, આગળ આવશે, જળ મૂળથી નીકળી ગયું છે। ઉપશમ દૂધનો ઉફાલ દબાયેલો છે, પણ ઉપશમને શાહી કોપલ દુખે બંને એક જ છે, જો દબાયેલું રાખે તો આગિનામાં હશે ને દબાયેલું રાખશે તો બંને એક જ છે, ગમે ત્યારે ઉપશમમાંથી શાહી સિદ્ધ છે, અને આજ્ઞાની બહાર નીકળી જશે સ્પ્રિંગ છટકશે પછી તો પાછો ક્ષયોપશમી થઈ જશે, અને ક્ષયોપશમ એટલે ઘણું બધું ઉપશમ છે દાબેલું છે, અને ક્ષય જે ઉદય આવે છે પ્રકૃતિ એનો ક્ષય કરે છે। આપણને એમ લાગે કે ક્ષયોપશમ બહુ ઊંચી વાત છે, ક્ષયોપશમમાં શું થાય છે, જે દાબેલું દાબેલું પડ્યું છે પણ ઉદયમાં આવતું જાય છે એનો ક્ષય ત્યાં સુધી ખાલી અંતર્મુત જ રહે, તત જ પડી જાય, એટલે ક્ષયોપશમ સંકિત એ ઈચ્છનીય નથી, આ હેય વસ્તુ છે, આ સંકિતને ડાઘા લગાડે છે, એ નામ એવું લાગે મોટું ક્ષયોપશમ, એટલે ઘણું ક્ષય થઈ ગયું ને બાકીનું બધું દબાયેલું છે, નામ એવું છે, પણ આમાં ક્ષયોપશમ સંકિતમાં જીવ શ્રેણી માંડી શકે નહીં, ઉપશમમાં માંડે આજ્ઞામાં હોય તો, અને ઠેઠ સુધી આજ્ઞામાં રહે તો ઉપશમમાંથી ક્ષાયિક થઈ જાય, અને ક્ષાયિક વાળો તો આજ્ઞામાં હોય એટલે જળમૂળથી જ નીકળી ગયું છે, એ તો 11મું સ્પર્શે જ નહીં સીધો વયો જાય। હવે આના ભાંગા શું છે અને ગૂંઠણ કેવી રીતે શરૂ થાય છે, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, એ હવે સમય પૂરો થાય છે, આપણે અવસર લેશું સહજાત્મ સ્વરૂપ પરમગુરુ।